brought to you by V-Guard. દિલ્હીની તમામ 7 લોકસભા સીટોના ચૂંટણી પરિણામો હવે સ્પષ્ટ થઈ ગયા છે. દિલ્હીની 7 બેઠક જાણવામાં ભાજપ છે એ સફળ રહ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે સંયુક્ત રીતે વ્યૂહરચના બનાવી હતી. આમ આદમી પાર્ટીએ જેલ કા જવાબ વોટ સેના નામનું અભિયાન પણ ચલાવ્યું હતું, પરંતુ દિલ્હીમાં ઝુંબેશ કોઈ અસર કરી શકી ન હતી. દેશના 8 રાજ્યોમાં ભાજપને મોટો ફાયદો. હિમાચલ પ્રદેશની તમામ 4 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપના તમામ ઉમેદવારોની જીત થઈ છે. કોંગ્રેસને એક પણ સીટ નથી મળી. ભાજપની આ શાનદાર જીતથી અન્ય રાજ્યોમાં જે સીટો ઓછી થઈ હતી તેનાથી ભાજપને થોડો ફાયદો થયો. ઉત્તરાખંડમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે. ઉત્તરાખંડની તમામ 5 બેઠકો ભાજપે જીતી છે. અહીં ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય. કોંગ્રેસને આ વખતે પણ એક પણ બેઠક નથી મળી. ગત લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસને હિમાચલ પ્રદેશમાં એક પણ બેઠક નહોતી મળી. છત્તીસગઢને પણ ભાજપનો ગઢ મનાય છે ને આ વખતે પણ ભાજપને લોકસભાની 11 બેઠકોમાંથી 10 બેઠક મળી, જ્યારે 1 બેઠક કોંગ્રેસને મળી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની 11 લોકસભા બેઠકમાંથી 9 બેઠકો જીતી હતી. ખેડૂત આંદોલનની અસર લોકસભા ચૂંટણીમાં પણ જોવા મળી. હરિયાણામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. આ વખતે ભાજપને માત્ર 5 બેઠકો મળી છે, જ્યારે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાને 5 બેઠકો મળી. 2019ની લોકસભા ચૂંટણીમાં હરિયાણાની તમામ 10 બેઠકો ભાજપે જીતી હતી, પરંતુ આ વખતે ઇન્ડિયા ગઠબંધન તરફથી ભાજપને જોરદાર ટક્કર મળી હતી.